ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ઉપલેટાના પાટણવાવ રોડ પર લાગી આગ. પાટણવાવ રોડ પર ત્રીજા પુલ પાસેના ચલુ ફાર્મ પાસે આવેલ દિનેશભાઈ સોજિત્રા નામના ખેડૂતના ખેતરમાં પડતર બીડમાં લાગી આગ. 12 વીઘાના પશુઓને ચરવા માટેના બીડમાં ઉગેલું ઘાસ સંપૂર્ણ બળીને ખાક. આગની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને વધુ પ્રસરતી અટકાવવામાં કાબુ લીધી. ત્યાં સુધીમાં સંપૂર્ણ ઘાસ બળીને રાખ થઈ ગયું હતું. અન્ય ખેતરોની ફરતે કરેલી બાવળની વાડોમાં પ્રસરતી જતી હોય તેને પાણીનો મારો ચલાવીને અટકાવી હતી. પાણીનું ટેન્કર ભરવા જતાં ખેડૂતે આગ લાગેલી જોતા ખેડૂત અને ફાયર ફાઈટરને ફોન કરેલો હતો. આગનું કારણ જાણવા મળેલ નથી. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.